નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે આજ્ઞાશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણ 26 છેલ્લે આપણે સમજ્યા હતા. આજે આપણે ઉદાહરણ 27 વિશે માહિતી મેળવશું. તમારી બુકમાં પેજ નંબર આપેલા છે 94 ઉપર રકમનો અભ્યાસ કરીશું. એક બેંકના 100 ગ્રાહકોની તેમની એક મહિનાની બેંકની મુલાકાતોની સંખ્યાની તપાસ પરથી આપણને નીચેની માહિતી મળે છે. શું કીધું છે? તે માહિતી પરથી પ્રથમ ચતુર્થક, ચોથો દશાંશક અને 95મો શતાંશક શોધો. આપણને મુલાકાતોની સંખ્યા અને ગ્રાહકોની સંખ્યા આપી દીધી છે. તો સૌથી પહેલાં રકમ લખીશું આપણે. મુલાકાતની સંખ્યા, ગ્રાહકની સંખ્યા અને સંચય આવૃત્તિ એટલે કે CF. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, મુલાકાતોની સંખ્યા છે એ આપણને કેટલી આપી છે? તો કે 0 થી લઈને 6 સુધી. તો 0 મુલાકાતની સંખ્યા 0 હોય ત્યારે ગ્રાહકોની સંખ્યા કેટલી છે? 12. મુલાકાતોની સંખ્યા 1 હોય ત્યારે ગ્રાહકોની સંખ્યા 22. સંખ્યા 2 હોય મુલાકાતોની ત્યારે સંખ્યા વધીને કેટલી થાય છે? ગ્રાહકોની 40. મુલાકાતોની સંખ્યા 3 હોય ત્યારે સંખ્યા 15. 4 હોય ત્યારે 6. 5 હોય ત્યારે 4 અને 6 હોય ત્યારે 1. ટોટલ ગ્રાહકોની સંખ્યા આપણને કેટલી કીધી છે? 100. કેટલી કીધી છે? 100. હવે આપણે CF એટલે કે સંચય આવૃત્તિ નક્કી કરીશું. કેવી રીતે? સૌથી પહેલાં 12 એમને 12 પ્લસ 22 એટલે કેટલા થશે? 34. 34 પ્લસ 40 એટલે કેટલા થશે? 74. 74 પ્લસ 15 89. 89 પ્લસ 6 95. 95 પ્લસ 4 99 અને 99 પ્લસ 1 એટલે 100. આ બંને સરખું થઈ જવું જોઈએ, સંખ્યા CFની અને સંચય આવૃત્તિ. ફરીથી જોઈ લઈએ, CF 12 એમને એમ રાખશું પહેલી, 12 પ્લસ 22 એટલે 34, 34 પ્લસ 40 એટલે 74, 74 પ્લસ 15 એટલે 89, 89 પ્લસ 6 એટલે 95, 95 પ્લસ 4 એટલે 99 અને 99 પ્લસ 1 એટલે 100. હવે આપણે શું કીધું છે માહિતી પરથી? એન બરાબર કેટલી સંખ્યા છે? 100. માહિતી પરથી આપણે શું શોધવાનું છે? પ્રથમ ચતુર્થક, ચોથો દશાંશક અને 95મો શતાંશક શોધો. તો હવે પ્રથમ ચતુર્થક શોધીશું આપણે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો. પ્રથમ ચતુર્થક બરાબર Q1 બરાબર એન પ્લસ 1 છેદમાં, ચતુર્થક છે એટલે છેદમાં શું આવશે? 4. ના અવલોકનોની કિંમત. હવે એન એટલે કેટલી સંખ્યા છે? 100. કેટલી છે? 100. તો 100 પ્લસ 1 ભાગ્યા 4. તો 101 ભાગ્યા 4 ના અવલોકનોની સંખ્યા. હવે 101 ભાગ્યા 4ના અવલોકનોની સંખ્યા કેટલી થશે? 25.25માં અવલોકનોની કિંમત. 25.25માં અવલોકનોની સંખ્યા, તો 25.25માં અવલોકનોની સંખ્યા કઈ આવે છે? 1માં આવે છે. આવે છે આમાં? તો Q1 બરાબર કેટલા આવશે? 1. અહીંયા જોવાનું કે 25મો અવલોકન શેમાં આવે છે? CFમાં જોતા Q1માં 1માં આવે છે મુલાકાતોની સંખ્યા. હવે આગળ જોઈએ, દશાંશક શોધીએ. દશાંશક બરાબર સૂત્ર શું આવે? તો જોઈએ, D4 બરાબર
चार एन प्लस वन दशांश कीधु के आए छेद में दस मां अवलोकनों की किमत हवे चार एम ने एन एटले केटली संख्या छे आपणे शोधी थी केटली सौ प्लस एक भाग्या चार एटले केटली संख्या आवी पच्चीस पॉइंट पच्चीस में सौ प्लस एक भाग्या दस ना अवलोकनोनी किमत फरीथी चार एमने लखी नाखशू सौ प्लस एक सौ एक छेद में दस ना अवलोकनोनी किमत હવે જોઈએ એકસો એક ગુણ્યા ચાર ભાગ્યા દસ એટલે કેટલામાં આવશે ચાલીસ પોઈન્ટ ચારના અવલોકનોની સંખ્યા અવલોકનોની કિંમત અથવા સંખ્યા તો ડી ફોર બરાબર કેટલું આવ્યું હવે ચાલીસમું અવલોકન જોવાનું શેમાં આવે છે બેમાં ચિમોતેર આવે છે આમાં ઓકે તો ડી ફોર બરાબર કેટલી સંખ્યા આવશે બે બેમાં અવલોકનોની સંખ્યા ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચતુર્થક ક્યુ વન બરાબર એન પ્લસ વન છેદમાં ફોરના અવલોકનોની કિંમત એટલે એન એટલે સંખ્યા કેટલી છે સો સો પ્લસ એક ભાગ્યા ચાર સો પ્લસ એક એટલે એકસો એક ભાગ્યા ચારના અવલોકનોની કિંમત એકસો એક ભાગ્યા ચાર કરો એટલે પચીસ પોઈન્ટ પચીસમાં અવલોકનોની કિંમત તો સીએફમાં જોતા કેટલી રકમ આવે છે મુલાકાતોની સંખ્યા એક દશાંશક એટલે કે દસ લેવાનું ડી ફોર બરાબર ચાર એન પ્લસ વન છેદમાં દસ અવલોકનોની કિંમત ચાર એમને એન એટલે કેટલી સંખ્યા છે સો સો પ્લસ એક ભાગ્યા દસમાં અવલોકનોની કિંમત એકસો એક ભાગ્યા દસ ગુણ્યા ચાર અવલોકનોની કિંમત એટલે ચાલીસ પોઈન્ટ ચાર ચાલીસ પોઈન્ટ ચાર શેમાં આવે છે ડી ફોર બરાબર ટુ હવે આપણને આગળ શું કીધું છે પંચાણુંનો શતાંશક શોધો પંચાણુંનો શતાંશક બરાબર શતાંશક એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો સો યાદ રાખવાનું છે પી પંચાણું બરાબર પંચાણું એન પ્લસ વન છેદમાં સો પંચાણું એમને એન એટલે કેટલી સંખ્યા છે સો સો પ્લસ એક છેદમાં સો પંચાણું સો પ્લસ એક એટલે એકસો એકના છેદમાં સો હવે કરો જોઈએ પંચાણું ગુણ્યા એકસો એક ભાગ્યા સો એટલે કેટલું આવશે પી પંચાવન બરાબર પંચાણું બરાબર પંચાણું ગુણ્યા એકસો એક ભાગ્યા સો એટલે પંચાણું પોઈન્ટ પંચાણુંના અવલોકનોની કિંમત હવે શું કીધી છે આપણને સંચય આવૃત્તિ પરથી જાણી શકાય છે કે પંચાણું પોઈન્ટ પંચાણુંમાં અવલોકનોની સંખ્યા તો પાછું આપણે શોધવું પડશે પી પંચાણું બરાબર પંચાણુંમાં અવલોકનોની કિંમત કિંમત પ્લસ ઝીરો પોઈન્ટ પંચાણું કૌંસમાં છન્નુંમું અવલોકન માઇનસ પંચાણુંમું અવલોકન હવે પંચાણુંમું અવલોકન કયું છે આપણે જોવું પડે તો પંચાણુંમું અવલોકન કયું આવે શેમાં આવે છે પંચાણુંમું અવલોકન ચાર તો ચાર પ્લસ ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ છન્નુંમું અવલોકન માઇનસ પંચાણુંમું અવલોકન છન્નુંમું અવલોકન એટલે આમાં આવે છે તો પાંચ માઇનસ ચાર હવે ચાર એમને ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા એક એટલે ઝીરો પોઈન્ટ પચીસ એટલે પી પંચાવન બરાબર આવશે ચાર પોઈન્ટ ઝીરો પોઈન્ટ પંચાણું ગુણ્યા એક એટલે ઝીરો પોઈન્ટ પંચાણું પ્લસ ચાર એટલે ચાર પોઈન્ટ પંચાણું પી પંચાણું બરાબર જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ ચતુર્થક દશાંશક અને પંચાણુંમો શતાંશક કીધો એ આપણે શોધ્યું તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર સત્યાવીસ તમારી બુકમાં નોંધ કરી લ્યો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર
27. તો રકમનો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 28. લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ માટે માહિતી નીચે મુજબ છે, જેમાં મુસાફરીનો ખર્ચ અને મુસાફરોની સંખ્યા આપણને આપી દીધી છે. હવે એમાં પાછા નીચેના 3 પ્રશ્નો આપ્યા છે, 3 પ્રશ્નોના પણ આપણે જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1 કે એમ કે છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવો. નંબર 2, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો હશે. નંબર 3, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો હશે. તો પ્રવાસ ખર્ચ, મુસાફરોની સંખ્યા, બે રકમ આપી દીધી છે. તો સૌથી પહેલાં જોશું આપણે, લખશું પ્રવાસનો ખર્ચ. લખીશું રકમ પ્રવાસનો ખર્ચ, મુસાફરોની સંખ્યા અને CF. હવે પ્રવાસનો ખર્ચ આપણને કેટલો આપ્યો છે? 350 થી 500. ત્યારે મુસાફરોની સંખ્યા આપણને કેટલી આપી છે? 7. 500 થી 650. 13. 650 થી 800. 16. 800 થી 950. 9. 950 કે તેથી વધુ 5. તો એન બરાબર સંખ્યા આપણને કેટલી આપી છે? 50. 7 + 13 + 16 + 9 + 5. તો મુસાફરની સંખ્યા કેટલી આપી છે? 50. હવે સૌથી પહેલાં આપણે શું શોધીશું? CF. તો 7 એમને એમ રાખશું. કેલ્ક્યુલેટર વિદ્યાર્થી મિત્રો કરતા રહો. 7 + 13 એટલે કેટલા આવશે? 20. 20 + 16 = 36. 36 + 9 = 45. અને 45 + 5 એટલે 50. આ બંને સરખું થઈ જવું જોઈએ. હવે આગળ આપણને દાખલામાં શું કીધું છે કે મુસાફરી ખર્ચ છે, વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવો. આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3નું આપણે સોલ્યુશન કરવાનું છે. કે પ્રશ્ન નંબર 1 શું કહે છે કે 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની માહિતી શોધો. હવે સૌથી પહેલાં તો આપણને અલગ અલગ Q1 કોઈ પણ ચલ માટે કેન્દ્રના 50% અવલોકનો લઈએ. આપણે Q1 Q3 હોય તો આપણે એવું ધારીએ, Q1 અને Q3 હોય ત્યારે. હવે Q1 હોય ત્યારે આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1, Q1 બરાબર n/4ના વર્ગની સંખ્યા, અવલોકનોના વર્ગ. n એટલે કેટલી સંખ્યા છે? 50. 50 ભાગ્યા 4 એટલે 12.5માં અવલોકનોની સંખ્યા. કેવી રીતે? એન એટલે કેટલું છે? 50. 50 ના 4 એટલે 12.5માં અવલોકનોની સંખ્યા. હવે શું કીધું છે? હવે આપણે શું શોધીશું? સૂત્ર. Q1 હોય ત્યારે Q1 અને પછી Q3 હોય ત્યારે. હવે આપણે માહિતી કેવી છે? અવર્ગીકૃત છે. તો ક્યુ આપણું સૂત્ર લખશું, Q1 બરાબર L + N/4 CF/F × C. આપણે વર્ગ લંબાઈનો ડિફરન્સ કેટલો જોવા મળે છે? 150નો જોવા મળે છે. અને C બરાબર આપણે લખી નાખશું ડિફરન્સ 150. હવે જોઈએ L બરાબર આપણે રકમ ધારવાની છે. L બરાબર કેટલા ધારીશું આપણે? 500 + એન એટલે કેટલી સંખ્યા છે? 50 ભાગ્યા 4 એટલે કેટલું આવ્યું? 12.5 - CF. CF કેટલી નક્કી કરીશું? 7 - F એટલે એની સંખ્યા કેટલી છે? 13 / વર્ગ લંબાઈનો ડિફરન્સ 150. હવે કરો જોઈએ, 500 +
12.5 માંથી 7 બાદ કરો એટલે મળશે 5.5 છેદમાં 13 ગુણ્યા 150. હવે 500 પ્લસ 5.5 ગુણ્યા 150 કરો એટલે કેટલા મળશે? 825. 825 ભાગ્યા 13, તો 500 પ્લસ 825 ભાગ્યા 13 કરો એટલે રકમ મળશે 63.4615 માંથી પ્લસ કરો 500 એટલે મળશે 563.46. Q1 બરાબર. આપણે સૌથી પહેલાં કીધું છે કે સૌ વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ શોધો. વચ્ચેના મુસાફરો તો Q1 અને Q3 શોધવું પડશે આપણે. તો જોઈએ, Q1 બરાબર આપણે શોધ્યું ફરીથી એના છેદમાં 4, 50ના છેદમાં 4, 12.5 વર્ગલામાંનો ડિફરન્સ 150. Q1 એટલે આપણું માહિતી કેવી છે? અવર્ગીકૃત છે. L પ્લસ એન છેદમાં 4 માઇનસ સી એફ છેદમાં એસ ગુણ્યા સી એટલે આપણે કેટલા ધાર્યા? 500. એન એટલે 12.5, સી એફ એટલે 7 અને મુસાફરની સંખ્યા એફ એટલે 13 ગુણ્યા 150. 500 12.5માંથી 7 બાદ કરો એટલે 5.5 છેદમાં 13 ગુણ્યા 150. 500 પ્લસ 825 ભાગ્યા 13 એટલે 500 પ્લસ 63.4615 એટલે Q1 બરાબર 563.46. હવે આપણે Q3 શોધીશું વિદ્યાર્થી મિત્રો. Q3 બરાબર 3 એનના છેદમાં 4. 3 એન એટલે કેટલા છે? 50. 50ના છેદમાં 4, તો 50 ગુણ્યા 3 150 ભાગ્યા 4 કરો એટલે આપણને મળશે Q3 બરાબર 37.5ના અવલોકનોની કિંમત. હવે આપણે Q3 બરાબર સૂત્રમાં મૂકીશું. Q3 બરાબર L પ્લસ N છેદમાં 4 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી એલ એટલે આપણે કેટલી રકમ ધારીશું? 800. પ્લસ એન એટલે કેટલા આવ્યા? 37.5 માઇનસ સી એફ, સી એફ કેટલી નક્કી કરી છે? 36. એફ એટલે સંખ્યા કેટલી છે? 9 ગુણ્યા વર્ગલંબાઈનો ડિફરન્સ 150. 800 પ્લસ 37.5માંથી 36 બાદ કરો એટલે 1.5 ગુણ્યા 150 છેદમાં 9. 800 પ્લસ 1.5 ગુણ્યા 150 એટલે 225 ભાગ્યા 9. 800 પ્લસ 225 ભાગ્યા 9 કરો એટલે 25. 800 પ્લસ 25 કરો એટલે 825. Q3 બરાબર. પહેલો પ્રશ્ન હતો કે 50% મુસાફરોનો માસિક પ્રવાસ ખર્ચ કેટલો થાય? તો Q1 હોય, સૌથી પહેલો ખર્ચ હોય ત્યારે કેટલો થાય છે? 563.46. અને વધીને Q3 થાય છે ત્યારે કેટલો ખર્ચ થાય છે? 825. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપણે સોલ્યુશન કરી લીધું છે, તમારી બુકમાં નોંધ કરી લ્યો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 શું કીધું છે કે સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો છે? તો લખીશું પ્રશ્ન નંબર 2 આપણે. અહીંયા લખીએ, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ કેટલો? પ્રશ્ન નંબર 2 આપણને કીધું કે સૌથી વધુ ખર્ચ કરતા હોય તેવા 15% મુસાફરો, તો તેનો ખર્ચ કેટલો થાય? તો આપણે એનું સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા છે 2 માર્કમાં તમને પૂછાઈ શકે, 2-3 માર્કમાં. તો હવે જોઈએ આપણે
તો સૌથી પહેલાં તો 15% છે, તો 100માંથી 15 આપણે બાદ કરી નાખશું તો કેટલા વધશે? 100માંથી 15 બાદ કરી મુસાફરો એટલે કેટલા વધ્યા? 85. તો આપણે શતાંશક છે પી 85નો શોધીશું. સૌથી પહેલાં આ નક્કી થઈ ગયું, 100 - 15, 15% કીધું છે એટલે 85. હવે આગળ જોઈએ તો પી 85નો વર્ગ બરાબર એન છેદમાં 100માં અવલોકનોની સંખ્યા. તો 85 આપણે એમને રાખશું, એન એટલે કેટલા શોધ્યા આપણે? એન એટલે કેટલા છે આપણી સંખ્યા? 50 ના છેદમાં 100. તો હવે 85 × 50 / 100 એટલે કેટલામી વર્ગ આવશે? 42.5ના અવલોકનોનો વર્ગ. તો પી 85 બરાબર કેટલામું આવી સંખ્યા? 42.5. હવે આપણે સૂત્ર મૂકીશું, પી 85 બરાબર એલ પ્લસ એન એન છેદમાં 100 - CF × C/F. એલ એટલે આપણે રકમ કેટલી ધારીશું? 800 પ્લસ 85. એન એટલે કેટલી સંખ્યા આવી? 42.5. માઇનસ CF કેટલી નક્કી કરીશું આપણે? 42.5 માઇનસ CF. CF કેટલી છે? 36. Fની સંખ્યા કેટલી છે? 9 ગુણ્યા વર્ગ લંબાઈનો ડિફરન્સ 150. તો 800 પ્લસ 42.5માંથી 36 બાદ કરો એટલે રકમ મળશે 6.5 / 9 × 150. તો 800 પ્લસ 6.5 × 150 એટલે 975/9. તો 975/9 કરો કેલ્ક્યુલેટરમાં એટલે 800 પ્લસ 108.33. હવે 108.33 પ્લસ 800 કરો એટલે 908.33. એ શું આવ્યું? પી 85 બરાબર. શું આવ્યું? પી 85 બરાબર. હવે પ્રશ્ન નંબર 2 શું કીધું? સૌથી વધુ ખર્ચ કરતા હોય તેવા 15% મુસાફર. એટલે સૌથી પહેલાં ટોટલ મુસાફરની સંખ્યા કેટલી હોય? 100. 100માંથી 15 બાદ કરે કેટલા હોય? 85. તો પી 85 બરાબર એન એટલે સંખ્યા કેટલી છે? 50. તો 85 × 50 / 100 એટલે 42.5ના અવલોકનોનો વર્ગ. પી 85 બરાબર એલ પ્લસ 85 / n/100 - CF / F × C. એલ એટલે કેટલી સંખ્યા થઈ રહી? 800. એન એટલે 42.5 - CF / 36/9 × 150. તો 800 પ્લસ 42.5માંથી 36 બાદ કરો એટલે 6.5 × 150/9. 800 પ્લસ 6.5 × 150 એટલે 975/9. 975/9 કરશો એટલે 108.33 પ્લસ 800 એટલે 908.33. તો પ્રશ્ન નંબર 2નો જવાબ તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 કે છે કે જે કિંમતથી ઓછા 10% અવલોકનો હોય તે કિંમત શોધવા માટે 10% અવલોકનો હોય તો મુસાફરનો મહત્તમ ખર્ચ કેટલો થાય? તો જોઈએ તો સૌથી પહેલાં તો મહત્તમ ખર્ચ 100 હોય, 100માંથી 10 બાદ કરો એટલે કેટલો ખર્ચ થશે? 90. કેટલો થશે? 90. હવે જોઈએ તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? D1. તો D1 બરાબર એન છેદમાં 10. 10 શું કામ? એને 10% કીધા છે એટલે એન એટલે સંખ્યા કેટલી છે આપણી? અહીંયા જોવાનું કોષ્ટકમાં 50 ના છેદમાં 10 ના અવલોકનોનો વર્ગ. હવે જોઈએ 50/10 એટલે D1 બરાબર કેટલા આવશે? 5 ના અવલોકનોનો વર્ગ. હવે જોઈએ D1 બરાબર એલ પ્લસ એન છેદમાં 10 માઇનસ CF / F × C.
L એટલે કેટલા થશે, આપણે રકમ ધારવી પડશે, કેટલી ધારશું? 350. D1 એટલે પહેલી જ રકમ 350 પ્લસ N એટલે કેટલું શોધ્યું? 5 માઇનસ CF એની કેટલી થશે? કંઈ છે જ નહીં, 0. છેદમાં F એટલે કેટલું થશે? 7. ગુણ્યા 150. તો 350 પ્લસ 5 ગુણ્યા 150 છેદમાં 7. 350 પ્લસ 150 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 750 છેદમાં 7. 350 પ્લસ 3750 ભાગ્યા 7 કરો એટલે કેટલા મળશે? 107.1429. હવે 107.1429 પ્લસ 350 કરો એટલે મળશે 457.14. એ શું મળ્યું આપણને? D1. તો મહત્તમ ખર્ચ કેટલો થાય છે? 457.14 રૂપિયા. 457 થાય, 0.14 છે. ઓકે, તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 3નો જવાબ. શું કીધું છે કે સૌથી ઓછો ખર્ચ કરતાં 10% મુસાફરનો મહત્તમ ખર્ચ, કે મહત્તમ ખર્ચ એટલો થાય છે. તો 100 - 10 એટલે 90. D1 બરાબર શોધીશું. N છેદમાં 10, N એટલે કેટલી સંખ્યા છે? 50. કોષ્ટકમાં આપણને આપી દીધી છે અહીંયા. 50 ભાગ્યા 10, 10% મુસાફરો છે. N એટલે 50 ભાગ્યા 10 એટલે મહત્તમ કેટલી અવલોકનોનો વર્ગ આવ્યો? 5. D1 બરાબર L પ્લસ N છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે કેટલા છે? 350 પ્લસ N એટલે 5, CF એટલે 0 અને 7 ગુણ્યા 150. 350 એમને 5 × 750 એટલે 750/7. 350 પ્લસ 107.1429 પ્લસ કરો 350 એટલે 457.14. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જેટલા ઉદાહરણો કરેલા છે એ તમારી બુકમાં નોંધ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક તમારા લોકોને જે આપવામાં આવે છે તે રેગ્યુલર આપતા રહો, કે જેથી તમે સાથે સાથે દાખલા કરતા રહો. જે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો બીજી વાર દાખલો કરીને સોલ્વ થઈ જાય. એટલે લેસન બધા વિદ્યાર્થીઓએ રેગ્યુલર મોકલવાનું રહેશે. તો તમારી બુકમાં નોંધ કરી લો. થેન્ક યુ.